हेलो स्टूडेंट्स, क्लास नाइन्थ इंग्लिश यूनिट एट। ओके, तो आप यूनिट एट में आप जे पोर्शन नहीं आवे बात करवामां आव्युं छे, आपणे कट करवामां आव्युं छे, ई आगळ यूनिट एट में जे पण हवे रीड पोर्शन छे ई आपणे आमां नहीं आवे। ओके, तो आपणे हवे रीड पोर्शन नथी करवानुं, आपणे हवे यूनिट एट में लैंग्वेज प्रेक्टिस्थी स्टार्ट करशुं। पेज नंबर 83। ओके, लैंग्वेज वन, क्वेश्चन छे वन, रीड द पेसेज। अहीं कने पेसेज छे, आपणे एने रीड करी जोईए। You must have heard of the famous swimmer Michael Phelps. Here is an imaginary interview with him. You will be surprised to know his daily diet. तो आपणे अहींया कने સ્વિમર માટે પેસેજમાં કેના ઉપર દીધું છે, એક અમેરિકાના એક સ્વિમર છે, બહુ ફેમસ છે, માઇકલ ફેલ્પ્સ। ઓકે, એમના વિષયમાં આખું ઇન્ટરવ્યુ છે, કોઈ એનું ઇન્ટરવ્યુ લીધું હશે તો એ ઇન્ટરવ્યુ આપણે લીધું છે। એમની ડેઈલી ડાયટ એટલે જેની રોજની દિનચર્યા છે, ડાયટ છે, કેવી રીતે એ ખાય છે, કેવી રીતે રહે છે, એનું ઉપર અહીંયા કને એના વિષયમાં દીધું છે, તો આપણે એને આગળ જોઈએ। ઓકે, ઇન્ટરવ્યુઅર જે એનું ઇન્ટરવ્યુ લે છે, એને ક્વેશ્ચન પૂછે છે ઈ, હેલો માઇકલ, ઇટ ઇઝ ફોર્ચ્યુનેટ ટુ હેવ યુ વિથ અસ। કે છે માઇકલને, કે છે જે સ્વિમર છે ફેમસ, એમને કે છે, હેલો માઇકલ, ઇટ ઇઝ ફોર્ચ્યુનેટ કે અમને તમને મળીને બહુ જ ફોર્ચ્યુનેટ ટુ હેવ યુ હિયર વિથ અસ, તમારા ભેગું અમને બહુ જ ખુશી થઈ। માઇકલ કે છે, માય પ્લેઝર, મને પણ ખુશી થઈ। ઇન્ટરવ્યુઅર, સો માઇકલ, ટેલ અસ એટ વોટ એજ ડીડ યુ સ્ટાર્ટ સ્વિમિંગ। ઈ કે તમે અમને બતાવો કે તમે કયા એજમાં, કેટલી વર્ષના હતા, કેટલા વર્ષના હતા ત્યારે તમે સ્વિમિંગ સ્ટાર્ટ કરી। માઇકલ, ઇટ મસ્ટ બી વેન આઈ વોઝ 7, જ્યારે હું 7 વર્ષનો હતો ત્યારેથી હું સ્વિમિંગ કરું છું। પાર્ટલી આઈ વોઝ ઇન્ફ્લુએન્સ બાય માય એલ્ડર સિસ્ટર એન્ડ પાર્ટલી ઇટ વોઝ અ સોર્ટ ઓફ આઉટલેટ ફોર માય એનર્જી। ઈ કે છે, આઈ વોઝ ઇન્ફ્લુએન્સ્ડ બાય માય એલ્ડર સિસ્ટર, એટલે મારી જે મોટી બહેન છે એનાથી હું પ્રોત્સાહિત થઈને, એટલે એમનાથી જોઈને હું આ સ્વિમિંગ કર્યો, એટલે આ મારી એનર્જી, એટલે આઉટલેટ એટલે મારી જે એનર્જી છે એનાથી હું આને આઉટલેટ એટલે હું કરું છું, આટલું આમ બહારે કાઢું છું, એટલે આટલું હું શીખું છું। ઇન્ટરવ્યુઅર, ડીડ યુ એવર થિંક ધેટ યુ વિલ બીકમ અ વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર વન ડે? ઈ કે, તમે વિચાર્યા હતા પહેલાંથી કે તમે વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર બનશો, વર્લ્ડના એકદમ સ્વિમર ચેમ્પિયન જે હોય એ બનશો? તો કેન યુ ટેલ અસ હાઉ મેની મેડલ્સ હેવ યુ વોન ઇન ઓલિમ્પિક? કે તમે મને બતાવી શકો છો કે તમને કેટલા મેડલ મળ્યા છે ઓલિમ્પિકમાં? તો માઇકલ કે, આ ફ્રેન્કલી આઈ એકચ્યુઅલી ડીડ નોટ થિંક, એટલે હું સાચું કહું છું કે મને આટલું કાંઈ થિંક, એટલે હું વિચારતો જ નહોતો પહેલાંથી કે હું આવું ચેમ્પિયન બની શકીશ, બટ આઈ ફીલ્સ ગુડ, પર મને બહુ જ સરસ લાગે છે કે મને 22 ઓલિમ્પિક મેડલ મળ્યા છે। ઇન્ટરવ્યુઅર, ધેટ ઇઝ ઇનડીડ રિમાર્કેબલ, આ તો બહુ જ સારું છે। ઇટ રિક્વાયર્સ ગ્રેટ સ્ટ્રેન્થ એનર્જી, આના માટે તમને બહુ જ એનર્જી ને સ્ટ્રેન્થ ખપે છે। ટેલ અસ અબાઉટ યોર ડાયટ, હવે તમે તમારી જે ડાયટ હોય, જે ખાવા પીવાનું હોય ડેઈલીમાં, એ અમને બતાવો, એન્ડ તમારી ફૂડ હેબિટ, તમારી ખાવાની જે હેબિટ છે એ બતાવો। વોટ કીપ યુ ફિટ, તમને આમાં શું કરો છો કે તમને આ ફિટ આવા રહી શકો છો? તો માઇકલ કહે છે, આઈ ઇટ અ લોટ એકચ્યુઅલી, એટલે હું બહુ જ ખાઉં છું। આઈ યુઝલી ટેક હેવી બ્રેકફાસ્ટ વિથ 3 ફ્રાઈડ એગ સેન્ડવીચ વિથ અ લોટ ઓફ ચીઝ, સલાડ, ટોમેટો, ફ્રાઈડ ઓનિયન એન્ડ માયોનીઝ, એટલે હું બહુ જ ખાઉં છું, મને બહુ જ હેવી બ્રેકફાસ્ટ ખપે છે, એ 3 ફ્રાઈડ એગ, ફ્રાઈડ કરેલા એગ હોય છે, સેન્ડવીચ હોય છે, એમાં ચીઝ ઘણું બધું, સલાદ ખાઉં છું, ટોમેટો એટલે ટમેટા, ફ્રાઈડ ઓનિયન ખાઉં છું, માયોનીઝ ચીઝ હોય છે એ પણ બહુ ખાઉં છું। આઈ ઓલ્સો ડ્રિંક 2 કપ ઓફ કોફી, 2 કપ કોફીના પીવું છું, એન્ડ ઇટ અ 5 એગ ઓમલેટ, 5 એગ ઓમલેટ હોય છે, હું 5 એવા ખાઈ જાઉં છું, 1 બાઉલ ઓફ બોઇલ્ડ કોર્ન, 1 વાટકો બાઉલ એટલે 1 વાટકો ભરીને બોઇલ્ડ કોર્ન હોય એ, 3 સ્લાઇસીસ ઓફ ફ્રેન્ચ ટોસ્ટ વિથ પાવડર સુગર એન્ડ 3 ચોકલેટ્સ ચીપ પેનકેક, એટલું બધું હું
ખાઈ જાઉં છું. ઇન્ટરવ્યુઅર ધેટ ઇઝ ઇન્ડીડ અ હેવી બ્રેકફાસ્ટ. આ તો સાચે ખરેખર બહુ જ હેવી બ્રેકફાસ્ટ છે, નાસ્તો કહેવાય આપણે જે. વોટ ડુ યુ હેવ ઇન યોર લંચ એન્ડ ડિનર. તમે હવે લંચ ને ડિનરમાં શું કરો છો, એટલે જમવા ટાણે ને રાતના જમવા ટાણે તમે ડિનરના શું ખાઓ છો. તો માઇકલ, ઇન લંચ આઈ ટેક 500 ગ્રામ ઓફ પાસ્તા વિથ ટોમેટો સોસ. હું લંચમાં બપોરે 500 ગ્રામ પાસ્તા ખાઉં છું, એમાં ટોમેટો સોસ નાખું, 2 લાર્જ હેમ એન્ડ ચીઝ નાખું, સેન્ડવિચ વિથ માય ઓનેઝ ઓન બ્રેડ, બ્રેડ ચીઝ ખાઉં છું, પ્લસ એનર્જી ડ્રિંક બી ભેગું લઉં છું. માય ડિનર ઇન્ક્લુડ એનધર 500 ગ્રામ ઓફ પાસ્તા વિથ સોસ, અ હોલ પીઝા ઓફ 6 or 8 સ્લાઇસ. આખું પીઝા એક 6 કે 8 સ્લાઇસ વાળું હોય છે, આખું પીઝા હું લઉં છું. એન્ડ મોર એનર્જી ડ્રિંક, ને ભેગું ઘણું બધું એનર્જી ડ્રિંક્સ પણ, જ્યુસ પણ લઉં છું. ઇન્ટરવ્યુઅર ધીસ ઇઝ રિયલી ટુ મચ. આ તો સાચે ખરેખર બહુ જ વધારે છે. માઇકલ યસ આઈ નો ધેટ, તે હું એ જાણું છું, બટ માય હેલ્થ એક્સપર્ટ એન્ડ ફિઝિશિયન સે ધેટ આઈ કેન પ્રોબ્લી ઇટ ટુ ધીસ એક્સટેન્ટ બીકોઝ માય બોડી ઇઝ એબલ ટુ બર્ન ધેટ્સ મચ કેલોરીઝ વિચ ઇઝ ફાસ્ટર ધેન એન એવરેજ મેન. એ કે હું જાણું છું, પણ મારા હેલ્થ એક્સપર્ટ મને, ફિઝિશિયન જે હશે ડૉક્ટર, એ કીધા છે મને કે તમને તમારી બોડી માટે આટલું બધું ખાવું જ પડશે, આટલું બધું કેલોરી બર્ન થઈ જાય છે. એટલે અંદર આપણે એક્સરસાઇઝ કરીએ તો એમાં ઘણું આપણે બ્રેકફાસ્ટ પણ ને લંચ પણ કરવું પડે. ઓકે ઇન્ટરવ્યુઅર યસ આઈ હેડ રીડ આઈ હર્ડ રીડ આઈ હેડ રીડ સમવેર ધેટ માઇકલ પેપ્સ પોસિબલી કન્ઝ્યુમ્સ 12,000 કેલોરીઝ ઇચ ડે, બટ ઇટ રિક્વાયર આઈ થિંક બટ because the kind of exercise and training you involved in for swimming requires great energy and stamina. પણ તમે જે આમાં કહે છે કે મેં સાંભળ્યું હતું કે 12,000 કેલોરી તમે એક દિવસમાં તમને જોઈએ છે, એટલે તમે આટલી એક્સરસાઇઝ ને કરો છો તો તમને આટલી સ્વિમિંગ માટે આટલી સ્ટેમિના અને એનર્જી માટે આટલું કમ્પલસરી છે. કાંઈ પણ આપણે જે ફૂડ લઈએ છીએ એ. મોર ઓવર યુ આર સેડ ટુ સ્વિમ નિયરલી 80 કિલોમીટર્સ પર વીક. એક વીકમાં 80 કિલોમીટર જેટલું એ સ્વિમિંગ કરે છે. એન્ડ અનડાઉટેબલી ઇટ રિક્વાયર્સ ગ્રેટ સ્ટ્રેન્થ. એ તો સાચે ખરેખર બહુ જ એકદમ ગ્રેટ સ્ટ્રેન્થ, એટલે બહુ જ એનર્જી લાગે છે. માઇકલ વેલ ધેટ્સ ટ્રુ, ઇટ સાચું છે. ઇન્ટરવ્યુઅર ઓ માઇકલ થેન્ક્સ અ લોટ ફોર ટોકિંગ ટુ અસ. કે થેન્ક યુ કે છે કે તમે અમારા માટે જે ઇન્ટરવ્યૂ કર્યું એ તમારા એને આભાર માને છે. યુ આર ટ્રુલી એન ઇન્સ્પાયરેશન ફોર યંગર્સ. તમે સાચે ખરેખર જે યંગસ્ટર્સ છે, યુવાનો છે, એના માટે બહુ જ ઇન્સ્પિરેશન બનો છો. એટલે માઇકલ કે છે માય પ્લેઝર, થેન્ક યુ કે માય પ્લેઝર, પછી થેન્ક યુ કે છે, એના પછી આ ઇન્ટરવ્યુ પૂરું થાય છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ પેજ નંબર 84માં. નાવ રાઇટ ધ આન્સર ઇન ધ કોલમ ઓફ નંબર એન્ડ ઓર ક્વોન્ટિટી. એટ વોટ એજ ડીડ માઇકલ ફેલ્પ્સ સ્ટાર્ટ સ્વિમિંગ. કેટલા વર્ષમાં એ સ્ટાર્ટ કરી હતી સ્વિમિંગ? તો આવશે 7. હાઉ મેની ઓલિમ્પિક મેડલ? તો 22 મેડલ એને જીત્યા હતા. હાઉ મેની એગ સેન્ડવિચ ખાય છે? તો 3. પછી આ લખેલું છે 2 કપ. હાઉ મચ પાસ્તા ડઝ હી ટેક ઇન ધ લંચ? કેટલા પાસ્તા ખાય છે? 500 ગ્રામ. પછી હાઉ મચ પાસ્તા ડઝ હી ટેક ઇન હિઝ લંચ? હાઉ મચ કેલોરી ડઝ માઇકલ કન્ઝ્યુમ ઇન અ ડે? કેટલા કેલોરી યુઝ થાય છે? તો 12,000. હાઉ મેની કિલોમીટર ડઝ માઇકલ સ્વિમ ઇન અ વીક? એક વીકમાં કેટલા સ્વિમિંગ કરે છે? 80. હાઉ મચ બોઇલ કોર્ન ડઝ માઇકલ ઇટ? 1 બાઉલ. હાઉ મેની સ્લાઇસ ઓફ ફ્રેન્ચ ટોસ્ટ ડઝ માઇકલ ઇટ? 3. હાઉ મેની ચોકલેટ ચિપ્સ પેનકેક ડઝ હી ઇટ? તો 3. આવી રીતે તમને અહીંયા બુકમાં જ કરવાનું છે, ટેક્સ્ટ બુકમાં. હવે આપણે આ લેંગ્વેજ 2 હમણાં નહીં કરીએ, લેંગ્વેજ 3 જોઈએ. આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 1 or 2 વર્ડ. હવે અહીંયા કને 1 or 2 વર્ડમાં આપણે આન્સર દેવાનું છે. હાઉ મેની ગ્લાસીસ ઓફ વોટર ડુ યુ યુઝલી ડ્રિંક? એટલે આ તમારા ઉપર છે કે તમે પોતાના રીતે ભરવાનું છે કે તમે એક દિવસમાં
કેટલા ગ્લાસ પાણીનું પી જાઓ છો, તો અહીંયા કને આવશે 5-6, તમે પોતાના રીતે અહીંયા ભરવાનું છે. ઓકે, હાઉ મચ મિલ્ક ડઝ યોર ફેમિલી યુઝ ઇન અ ડે, કેટલા મિલ્ક તમે દૂધ લ્યો છો ઘરમાં, તો તમારા રીતે તમે લખવાનું 2 લિટર 3 લિટર. ઓકે, હાઉ ફાર ઇઝ યોર હોમ ફ્રોમ સ્કૂલ, તમારી સ્કૂલથી તમારું ઘર કેટલા કિલોમીટર દૂર છે, તો તમારું જેટલું દૂર હોય અહીંયા લખવાનું છે, 1 કિલોમીટર 2 કિલોમીટર 4 કિલોમીટર. ઓકે, હાઉ મેની બ્રધર સિસ્ટર, એટલે ભાઈ બહેન તમારા કેટલા છે, તો તમારામાં જેટલા હોય એટલા લખવાનું. અહીંયા કને મેં લખ્યું છે 1 બ્રધર એન્ડ 1 સિસ્ટર. હાઉ મેની ડેઝ ઇન અ વીક ડુ યુ કમ ટુ સ્કૂલ, વીકમાં કેટલા દિવસ તમે સ્કૂલ આવો છો, તો 6 ડેઝ. હાઉ મેની અવર ડુ યુ સ્પેન્ડ વોચિંગ ટીવી, ટીવી કેટલા વાર કેટલું ટાઈમ જોવો છે, તો અહીંયા કને 1 અવર 2 અવર તમને તમારા હિસાબથી લખવાનું છે. હાઉ મચ ડુ યુ વેઇટ, તમારો કિલો વેઇટ કેટલું છે, વજન કેટલું છે, તો અહીંયા તમે લખી 40 લખ્યું છે તમારા વેઇટના હિસાબથી, તો તમે તમારા હિસાબથી લખી શકો છો. ઓકે, નેક્સ્ટ છે, હાઉ ફાર ઇઝ ધ રેલવે સ્ટેશન, યા બસ સ્ટેશન યા રેલવે સ્ટેશન તમારાથી કેટલું દૂર છે, તો 1 કિલોમીટર 2 કિલોમીટર જે પણ હોય. હાઉ મેની પ્લેયર મેક અ ટીમ, ઇન ક્રિકેટ ટીમમાં કેટલા પ્લેયર હોય, તો 11 પ્લેયર. હાઉ લોંગ ડીડ યુ એન્જોય યોર સમર વેકેશન, સમર વેકેશન કેટલું મહિના હોય, 1 કે 2 મંથ. હાઉ લોંગ ડીડ યુ સ્ટે ઇન આઉટ ટુ ટાઉન ડ્યુરિંગ ધ સમર વેકેશન, કેટલા દિવસ તમે બહાર જાઓ છો, તો અહીંયા કને 5 ડેઝ 10 ડેઝ 20 ડેઝ જેટલા લખી શકો. ઓકે, હાઉ મેની મંથ હેવ, 28 ડેઝમાં કેટલા મંથ હોય છે, તો 1 મંથ. હાઉ મેની બિસ્કિટ કેન યુ ઇટ ઇન ધ એમ્પ્ટી સ્ટમક, ખાલી પેટમાં તમે કેટલા બિસ્કિટ ખાઈ શકો છો, તો 4, 5, 6, 7. ઓકે, હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક, કેટલા ગ્લાસ તમે દૂધ પી શકો, તો 1 ગ્લાસ 2 ગ્લાસ. ઓકે, હાઉ મેની ચપાતીઝ, એટલે આપણે જે રોટલી ખાઈએ છીએ ને ચપાતી કહેવાય, તમે કેટલી ચપાતી કાલે ખાધી હતી, તો 3 કે 4 તમે જે પણ લખી શકો. હાઉ મેની ટાઈમ હેવ યુ ટ્રાવેલ બાય પ્લેન, તો પ્લેનમાં તમે ગયા છો, તો અહીંયા કને એક વાર ગયા હો તો 1, ના ગયા હો તો નેવર. ઓકે, તો આવી રીતે તમને ફૂલ કરવાનું છે, ફિલ કરીને આખું કમ્પ્લીટ કરવાનું ટેક્સ્ટબુકમાં જ. લેંગ્વેજ 4માં જોઈએ, ફ્રોમ ધ ક્વેશ્ચન યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ બનાવીને ક્વેશ્ચન બનાવવાના છે. આપણે આગળ એનાથી પહેલાં વિડીયોમાં આપણે શીખી ચૂક્યા છીએ, તો આવી રીતે ક્વેશ્ચન બનાવવાનું. ડેક્સ ડઝ ધીસ પાર્સલ વેઇટ, આ પાર્સલનું વેઇટ કેટલું છે, તો શું આવે, આપણે જોઈ શક્યા છીએ કે ગણી શકાય, તો આપણે હાઉ મેની આવે ને આપણે જે અંદાજો લગાવે કે એને ગણી ના શકાય એકદમ કરેક્ટલી, તો હાઉ મચ, તો વેઇટ નથી ખબર, તો આવશે હાઉ મચ. ડેક્સ ડઝ ઇટ કોસ્ટ બાય ફ્લાઇટ ઇન ટુ મુંબઈ, કેટલી ફ્લાઇટ પૈસા લાગે, તો આવશે હાઉ મચ. ડેક્સ સિસ્ટર ડુ યુ હેવ, તો આપણે ગણી શકાય, તો હાઉ મેની, કેટલા બેન છે તમારા, તો હાઉ મેની. હાઉ મેની માર્ક ડીડ યુ ગેટ ઇન ધ ઇંગ્લિશ, એટલે તમને ખબર જ છે. હાઉ મેની પીપલ આર યુ ગોઈંગ ટુ ઇન્વાઇટ યોર બર્થડે પાર્ટી, કેટલાને બોલાવશો ખબર છે. હાઉ મેની ડેઝ વિલ યુ બી ઇન ધ ઓન લીવ, કેટલા દિવસ તમે નહીં આવો, તો તમને હાઉ મેની આવશે. હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક એવરી ડે, તમને અંદાજો ના હોય કે હું કેટલો દિવસ પી શકું, તો હાઉ મચ. હાઉ મચ ટાઈમ ડુ યુ સ્પેન્ડ ઓન પ્લેઇંગ હાર્મોનિયમ ઇન અ ડે, તો હાઉ મચ. હાઉ મેની રૂપીઝ ડીડ યુ પે ફોર ધીસ શર્ટ, આ શર્ટના તમે કેટલા રૂપિયા દીધા, તો હાઉ મેની. હાઉ મચ ડીડ યુ સેવ ધીસ મંથ, તમે કેટલા રૂપિયા બચાવ્યા, તો હાઉ મચ. આવી રીતે તમને અહીંયા હાઉ મચ ને હાઉ મેની કરવાનું છે ટેક્સ્ટ બુકમાં જ. નેક્સ્ટ છે, ફ્રેમ અ ક્વેશ્ચન ફોર ઈચ of the answer, use how many, how much, how far, how long or framing questions. હવે અહીંયા ક્વેશ્ચન બનાવવાનું છે, તો આમાં છે પહેલું છે, આ સેન્ટેન્સ દીધેલો છે એને તમને ક્વેશ્ચન બનાવીને લખવાનું છે. જેમ છે, અબાઉટ 10,000 books આર અવેલેબલ ઇન ધ લાઇબ્રેરી, હવે 10,000 જેટલી બુક લાઇબ્રેરીમાં અવેલેબલ છે, એટલે લાઇબ્રેરીમાં છે, તો તમે કેવી રીતે ક્વેશ્ચન બનાવવાનું, તો આવી રીતે બનાવવાનું. હાઉ મેની બુક્સ આર અવેલેબલ ઇન ધ લાઇબ્રેરી, એટલે આમાં નંબર દીધેલા છે 10,000 છે, તો આવશે જેને આપણે ગણી શકીએ, તો આવશે હાઉ મેની બુક્સ આર અવેલેબલ ઇન ધ લાઇબ્રેરી. આવી રીતે તમને ક્વેશ્ચન બનાવીને લખવાનું છે. ઓકે, સેકન્ડ, ઓનલી 1 પર્સન વિલ હેવ અ ચાન્સ ટુ ગેટ સ્કોલરશીપ, તો આવશે હાઉ મેની પર્સન વિલ હેવ અ ચાન્સ ટુ ગેટ સ્કોલરશીપ. થર્ડ, 50 કિલોગ્રામ એપ્રોક્સિમેટલી, તો હાઉ મચ ડુ યુ વેઇટ. ફોર,
ओनली 30 मिनट्स आर लेफ्ट टू कैच द ट्रेन. हाउ मच टाइम इज लेफ्ट टू कैच द ट्रेन? 5. आई विल स्टे देयर फॉर 3 नाइट और 4 डेज. हाउ लॉन्ग विल यू स्टे देयर? 6 नंबर 45 किलोमीटर. तो हाउ फार इज द टेम्पल फ्रॉम योर टाउन? एटले आमा किलोमीटर छे तो हाउ फार आव्यू, केटलू दूर छे तो हाउ फार. 7. वी एक्सपेक्ट अराउंड 100 पीपल फॉर दिस फंक्शन. हाउ मेनी पीपल डू यू एक्सपेक्ट फॉर दिस फंक्शन? 8 नंबर आई जनरली हैव 2 ग्लासेस ऑफ मिल्क अ डे. हाउ मेनी ग्लासेस ऑफ मिल्क डू यू जनरली हैव इन अ डे? 9 नंबर आई स्पेंड ऑलमोस्ट 6 आवर्स एवरी डे ऑन कंप्यूटर. हाउ मेनी आवर्स डू यू स्पेंड ऑन कंप्यूटर एवरी डे? अ बेम्बू कैन ग्रो अप टू 91 सेंटीमीटर पर डे. तो 10 नंबर में आवशे हाउ मच कैन अ बेम्बू ग्रो इन अ डे. ओके, तो आवी तमने आ नोटबुक में करवानुं छे. लैंग्वेज 5 पेज नंबर जे 85 छे, पेज नंबर 85 छे ई तमने आ नोटबुक में करवानुं छे. ओके, હવે નેક્સ્ટ આપણે જોઈએ હમણાં 6 આપણે પછી કરશું. લેંગ્વેજ 7 જોશું. લુક એટ ધ ઇન્ફોર્મેશન બોક્સેસ ગિવન બિલો. વર્ક ઇન પેર્સ. વન પર્સન વિલ ફ્રેમ ક્વેશ્ચન એન્ડ અધર વિલ રિસ્પોન્સ. યુઝ હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ ફાર ફોર ફ્રેમિંગ ક્વેશ્ચન. હવે અહીંયા કને અલગ અલગ ઇન્ફોર્મેશન બોક્સેસ દીધાલે છે. બોક્સ છે એ જેમાં ટૂથપેસ્ટનું બોક્સ છે, આ ગિટાર એટલે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ને અહીંયા કને એક સોપનું છે. ઓકે, તો આપણે હવે એમાં અંદર જે શું લખેલું છે એના લીધે એના લઈને આપણે ક્વેશ્ચન બનાવવાનું છે. ઓકે, જેમ આપણે ટૂથપેસ્ટનું જોઈએ તો તમને આવી રીતે નોટબુકમાં લખવાનું છે. જેમ ટૂથપેસ્ટનું તો શું આવશે ક્વેશ્ચન બનાવવાનું, એને આન્સર પણ લખવાનું. ક્વેશ્ચન બનાવીને એના આન્સર પણ લખવાનું. તો અહીંયા કને તમારામાં હશે કે આમાં ઇન્ગ્રીડિયન્ટ્સ દીધા છે, એમાં શું શું નાખેલા હોય, કેટલા પર્સન્ટ નાખેલા હોય, કેટલું ગ્રામ નાખેલું હોય, તો કેટલા તમે કેટલું દિવસ હાલે શું છે, તો અહીંયા લખેલું છે. તો આવી રીતે આપણે ક્વેશ્ચન પોતાની રીતે બનાવી લખવાનું. તો ફર્સ્ટ છે હાઉ મેની ઇન્ગ્રીડિયન્ટ્સ આર ધેયર ઇન ધ ટૂથપેસ્ટ. કેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે, શું શું નાખેલું છે, એટલે ધેયર આર 4 ઇન્ગ્રીડિયન્ટ્સ ઇન ધ ટૂથપેસ્ટ. સિલિકા, સાઇટ્રિક એસિડ, મેન્થલ એન્ડ સોડિયમ. સેકન્ડ ક્વેશ્ચન હાઉ મચ સોડિયમ ડઝ ઇટ કન્ટેન. કેટલા સોડિયમ છે, ઇટ કન્ટેન 10% સોડિયમ. સિલિકા કેટલા છે, તો 18% સિલિકા. સાઇટ્રિક એસિડ કેટલા કન્ટેન છે, તો 12% સાઇટ્રિક એસિડ. મેન્થલ તો આવશે 22% મેન્થલ. હાઉ મચ ડઝ ઇટ વેટ, કેટલા છે, ઇટ વેટ 100 ગ્રામનું. આ જે ટૂથપેસ્ટ છે કેટલા ગ્રામનું છે, તો 100 ગ્રામ. હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ, કેટલા રૂપિયા છે, તો 56. ઓકે, ઇટ કોસ્ટ 56. હાઉ લોંગ યુ કેન યુ યુઝ ઇટ, કેટલા તમે કેટલું વર્ષ હલાવી શકો છો. યુ કેન યુઝ ઇટ ફોર 1 યર, એક વર્ષ સુધી તમે એને સેવ કરીને રાખી શકો છો. ઓકે, તો આવી રીતે તમને આપણે ટૂથપેસ્ટનું જોયું. હવે આપણે બોડી શોપનું જોશું. ઓકે, તો બોડી શોપનું એવી રીતે તમને આવા 10 ક્વેશ્ચન બનાવવાના છે. ઓકે, હાઉ મેની સોપ ડઝ ધ વેલ્યુ પેક કન્ટેન. ધ વેલ્યુ પેક કન્ટેન 4 સોપ. હાઉ મેન મચ વિલ યુ સેવ ઓન ધ વેલ્યુ પેક. યુ વિલ સેવ ₹20 ઓન ધ વેલ્યુ પેક. એટલે અહીંયા કને લખેલું જ છે. ઓકે, એને લઈને આપણે ક્વેશ્ચનને આન્સર બનાવવાનું છે, તમને આ ખબર પડે. ઓકે, નેક્સ્ટ છે હાઉ મચ ડઝ 1 સોપ વેટ. એક સોપનો વેટ કેટલો છે, તો 1 સોપ વેટ 80 ગ્રામ છે. હાઉ મચ ડઝ ધ પેક ઓફ કોસ્ટ, કેટલા રૂપિયા છે, તો 115. હાઉ મચ ઓલિવ ઓઇલ ડઝ ઇટ કન્ટેન, 23 ઓલિવ ઓઇલ છે. તો આવી રીતે 5 ક્વેશ્ચન મેં બનાવ્યા છે, તમને આગળ હજી 5 એવા બનાવવાના છે. ઓકે, નેક્સ્ટ છે 3 નંબર છે. હવે આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું આપણે જોઈએ. હાઉ મેની મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આર ટોટ હિયર, કેટલા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું કીધું છે અહીંયા કને, 2. તો શું શું છે, ગિટાર એન્ડ હાર્મોનિયમ. તો આવી રીતે તમને આના પણ મેં 1 ક્વેશ્ચન બનાવી છે, આને તમે 10 ક્વેશ્ચન એવા બેના બનાવીને કરવાના છે નોટબુકમાં. ઓકે ઓકે, નેક્સ્ટ જોઈએ લેંગ્વેજ પ્રેક્ટિસ 8. લુક એટ ધ ઇન્ફોર્મેશન બોક્સેસ ગિવેન બિલો. અહીંયા કને 4 એવા ઇન્ફોર્મેશન છે, 4 બોક્સ. એક એલિફન્ટના વિષયમાં છે, ફ્લાય એટલે માખીના વિષયમાં,
રાયનોસોર્સના ને બેટમાં, ઓકે, આવા ચાર બોક્સ છે એના વિષયમાં આપણે ઇન્ફોર્મેશન બનાવીને ક્વેશ્ચનને આપણે કેમ હમણાં આના ક્વેશ્ચનને આન્સર બનાવ્યા એવી રીતે આના આમાં આના પણ ક્વેશ્ચનને આન્સર બનાવીને હાઉ મચ હાઉ લોંગ એ લઈને આપણે ક્વેશ્ચન બનાવીને એના આન્સર લખવાના છે. તો આપણે એલિફેન્ટના આપણે પેલું જોઈએ. હવે અહીંયા કને એનું નામ છે, શું નામ છે, સાઇઝ કેટલી છે, એનું વેઇટ કેટલું છે, કેટલી સ્પીડ છે, એવરેજ કેટલા, એ લોકો કેટલા વર્ષ જીવી શકે છે, એનું કલર શું છે, શું ખાય છે, એના વિષયમાં દીધું છે. આપણે અહીંયા ડિટેલમાં ક્વેશ્ચનને આન્સર બનાવીને લખવાનું છે. પહેલું જોઈએ, હાઉ મચ ડઝ એન એલિફેન્ટ મેઝર, કેટલા ફીટ છે એ લોકો. તો એલિફેન્ટ મેઝર 2 મીટર ઓર 3 મીટર, ફીટ છે 7 ફીટ ઓર 10 ફીટ. હાઉ મચ ડઝ એન એલિફેન્ટ વેઇટ કેટલું છે, તો 500 કિલોગ્રામ. હાઉ મચ ઇઝ ધ ટોપ સ્પીડ ઓફ એન એલિફેન્ટ, કેટલી સ્પીડ હોય, 43 કિલોમીટર પર અવર, 1 કલાકમાં 43 કિલોમીટર. હાઉ લોંગ ડઝ એન એલિફેન્ટ લીવ, કેટલા વર્ષ જીવે, તો 55 યર ઓર 70 યર્સ. હાઉ મેની કલર્સ ઓફ એલિફેન્ટ આર ફાઉન્ડ, કલર શું હોય, એલિફેન્ટ ફાઉન્ડ 3 કલર, ગ્રે, બ્રાઉન એન્ડ બ્લેક. હાઉ મેની ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફૂડ એલિફેન્ટ ઈટ, શું ખાઈ શકે, ફૂડ, ગ્રાસ, ફ્રૂટ એન્ડ ફ્રૂટ. આવી રીતે મેં ક્વેશ્ચન આન્સર બનાવ્યા છે. હવે તમને આમાંથી આપણે આ કરી ચૂક્યા છીએ, આ ત્રણમાંથી તમને કોઈ પણ બે તમારી નોટબુકમાં કરવાનું છે અને હોમવર્ક મૂકવાનું છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ, પેજ નંબર 88માં રાઇટિંગ સેક્શન. લુક એટ ધીસ મીડિયમ સાઇઝ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે, પિક્ચર છે અહીંયા. ઇન રશિયા, મેડ ઇન રશિયા, ઇટ ઇઝ નોન એન AN-32. ધ કેપેસિટી ઓફ ધીસ એરક્રાફ્ટ ઇઝ ટુ કેરી 239 એરમેન ઓર અ લોડ અપ ટુ 6 to 7 ટન. ધ એરક્રાફ્ટ રિક્વાયર્ડ અ ક્રુ ઓફ 5 પીપલ. ઇટ અચીવ્સ ધ હાઇએસ્ટ સ્પીડ ઓફ 530 કિલોમીટર પર અવર વિથ ધ પાવર ઓફ ઇટ્સ 2 ટર્બો પ્રો એન્જિન્સ. અહીંયા કને એરક્રાફ્ટનું ડિટેલ દીધેલું છે. આપણે હવે એને ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એને ફિલ કરવાની છે. ઓકે, નાઉ ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો ધીસ ઇઝ શું છે, આ AN-32 એરક્રાફ્ટ ઓફ ઇન્ડિયા એરફોર્સ, ઇન્ડિયન એરફોર્સ. ઇટ હેઝ ટ્વીન કેટલા છે, ટર્બો પ્રો એન્જિન્સ. ઇટ ઇઝ યુઝ એઝ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના જેમ યુઝ થાય છે. ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ એટલે કાંઈ પણ વસ્તુ એક જગ્યાથી બીજી જગ્યાએ બધું મૂકવું એને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કહેવાય. ઇટ ઇઝ ઇમ્પ્રુવડ ફ્રોમ રશિયા, ક્યાંથી છે, રશિયાથી. ધેર આર 5 ક્રૂ મેમ્બર્સ એન્ડ ધ પ્લેન કેન કેરી 39 એરમેન. ઇટ કેન કેરી અ મેક્સિમમ લોડ, કેટલા ઉપાડી શકે, 7 to 6 ટન જેટલું લોડ એ ઉપાડી શકે. ઇટ કેન ફ્લાય એટ અ મેક્સિમમ સ્પીડ ઓફ, કેટલી સ્પીડમાં હાલી શકે, 530 કિલોમીટર પર અવર, 1 કલાકમાં 530 કિલોમીટર જેટલું એની સ્પીડ છે. તો આ તમને ટેક્સ્ટબુકમાં જ ફિલ કરવાનું છે. બાકી મેં વિડીયોમાં કીધું છે જે નોટબુકમાં કરવાનું છે એ તમને નોટબુકમાં કરવાનું છે. ઓકે, તો આજે આપણે એટલો સુધી કરશું. તો તમને આટલું જેટલું હોમવર્ક છે એ તમને કરીને પણ પાછું મૂકવાનું છે. ઓકે, થેન્ક યુ.